हाय फ्रेंड्स, वेलकम टू स्टार एजुकेशन। मित्रों, अमारी चैनल ऊपर दरेक प्रकारनी कॉम्पिटिटिव एग्जाम नो सिलेबस कवर करी लेवामां आवशे। आथी जो मित्रों तमे रेग्युलर अमारा लेक्चर ने फॉलो करशो तो हुं गेरंटी आपुं छुं के तमे जरूर ने जरूर गवर्नमेंट एग्जाम पास करी ज लेशो। एटले मित्रों, अमारी आ चेनलना दरेक विडियो छे वधुमां वधु शेर करजो, लाइक करजो ने सब्सक्राइब करजो। अमारी चेनल ने सब्सक्राइब करशो एटले डेइली अपडेट छे तमने एनी नोटिफिकेशन मळ्या करशे। એટલે નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન છે એ ક્લિક કરી દેશો તો તમને અમારી અપડેટ્સ મળ્યા કરશે। અને મિત્રો, હું જે આ લેક્ચર આપું છું એ તમે એની સાથે સાથે નોટમાં લખતા જાઓ લેક્ચર નોટ, તો તમને એક્ઝામ વખતે રિફર કરવામાં ઇઝી પડશે। તો મિત્રો, હું તમારી સામે સાહિત્ય ગુજરાતી સાહિત્યની અંદર બે લેક્ચર લાવી ચૂકેલો છું સાહિત્યકારોના। આજે આપણે સાહિત્યકારોનો ત્રીજો લેક્ચર જોઈએ। સૌથી પહેલા આપણા આજના સાહિત્યકાર છે ગોવર્ધન રામ ત્રિપાઠી। તો એમના ઉપનામ જોઈએ, એમને કયા કયા ઉપનામ મળેલા છે? પંડિત યુગના પુરોધા અને જગત સાક્ષર। જગત સાક્ષર એમણે કોને કીધેલા છે? તો કે કવિ નન્હાલાલે, કવિ નન્હાલાલે ગોવર્ધન રામ ત્રિપાઠીને જગત સાક્ષર કીધેલા છે। એમનો જન્મ 1885 માં નડિયાદમાં થયેલો છે। ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયેલો છે એવો પ્રશ્ન પૂછાય તો નડિયાદમાં, અને ક્યારે થયેલો છે એવું પૂછાય તો 1885 માં। એમની કૃતિઓ જોઈએ, સરસ્વતીચંદ્ર ભાગ 1-4। આ જે સરસ્વતીચંદ્ર છે ખૂબ જાણીતી કૃતિ છે એમની, અને ઘણીવાર એક્ઝામમાં આવી ગયેલી પણ છે કે સરસ્વતીચંદ્ર કોણે લખેલી છે અથવા તો ગોવર્ધન રામ ત્રિપાઠીની મહાનવલકથા કઈ છે। બરોબર, તો જે સરસ્વતી ચંદ્ર છે એ મહાનવલકથા છે એમની। ત્યારબાદ બીજી કૃતિઓ જોઈએ એમની, દયારામનો અક્ષરદેહ, પછી લીલાવતી જીવનકલા, સ્કેપ બુક, સ્નેહમુદ્રા, આ બધી એમની કૃતિઓ છે। ગોવર્ધન રામ ત્રિપાઠીને કવિ નન્હાલાલે જગત સાક્ષર કીધેલા છે। અને 1905 માં અમદાવાદમાં જે યોજાયેલી પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ હતી એમના એ અધિવેશનના પ્રમુખ હતા। એટલે ગુજરાતીની જે સાહિત્યની પ્રથમ પરિષદ હતી એમના એ પ્રમુખ રહી ચૂકેલા છે, તો ખાસ અગત્યનું છે એ યાદ રાખ એમને। ત્યારબાદ આપણા આજના બીજા જે સાહિત્યકાર છે એ મણિલાલ નભુભાઈ ત્રિવેદી, એમને કયા કયા ઉપનામ મળેલા છે? પંડિત બ્રહ્મનિષ્ઠ, શિલાશતક, અભેદ માર્ગના પ્રવાસી, આ બધા એમના ઉપનામ છે। એમનો જન્મ ક્યાં અને ક્યારે થયેલો છે? તો કે ઈસવીસન 1858 માં નડિયાદમાં, આમનો પણ નડિયાદમાં થયેલો છે અને 1858 માં। એમની જાણીતી કૃતિઓ જોઈએ, નૃસિંહ અવતાર, કાંતા, નારી પ્રતિષ્ઠા, ગુલાબસિંહ, પ્રેમ જીવન, અમર આશા, વિનિમય, શિક્ષા શતક, સુદર્શન, માવલે માધવ, આ બધી એમની કૃતિઓ છે। તો બધી કૃતિઓ લખતા જાજો અને યાદ રાખતા જાજો। ત્યારબાદ આપણા આજના ત્રીજા જે સાહિત્યકાર છે નરસિંહરાવ દિવેટિયા, આ ખૂબ અગત્યના સાહિત્યકાર છે, એમને સાહિત્ય દિવાકર પણ કહેવામાં આવે છે, તો એ પણ એમનું ઉપનામ છે સાહિત્ય દિવાકર। અને બીજું એનું ઉપનામ છે ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર, એવું પણ એમનું ઉપનામ છે। એમનો જન્મ 1859 માં અમદાવાદમાં થયેલો છે। નરસિંહરાવ દિવેટિયાનો જન્મ 1859 માં અમદાવાદમાં થયેલો છે। એમની કૃતિઓ જોઈએ તો સૌથી પહેલી કૃતિ કઈ છે? સૌથી એની પહેલી તો નહીં પણ એમની કૃતિઓમાં પ્રખ્યાત કૃતિઓ જોઈએ, નરસિંહરાવની રોજની સીમા, પછી વિવર્ત લીલા, તરંગ લીલા, મનોમુકુર, પ્રેમાળ જ્યોત, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર અને કુસુમમાળ, તો આ બધી એમની પ્રખ્યાત કૃતિઓ છે। બરાબર, તો નોટ ડાઉન કરી લેજો। અને એમની જાણીતી પંક્તિઓ, નરસિંહરાવ દિવેટિયા છે એમની જાણીતી પંક્તિઓ જોઈએ, પહેલી, મંગલ મંદિર ખોલો, દયામય મંગળ મંદિર ખોલો, આ વાદ્યને કરુણ જ્ઞાન વિશેષ ભાવે, પ્રેમળ જોસત તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ, આ બધી એમની પ્રખ્યાત કૃતિઓ છે। ત્યારબાદ ચોથા આજના આપણા સાહિત્યકાર મણિશંકર રત્નજી ભટ્ટ, એમના વિશે જોઈએ તો એમને કવિ કાંત એવું એવા નામથી પણ ઓળખવામાં આવે છે। મધુર કોમલ ઉર્મિકાવ્યના સર્જક ગણાય છે અને ખંડકાવ્યના જનક ગણાય છે।
બરાબર, તો ખાસ યાદ રાખજો મધુર કોમર ઉર્મી કાવ્યના સર્જક કોણ ગણાય છે, તો મણિશંકર રત્નજી ભટ્ટ, અથવા તો ખંડ કાવ્યના જનક, બરાબર, એવું ઉપનામ કોને મળેલું છે એવો પ્રશ્ન પૂછાય તો એમાં પણ આવશે મણિશંકર ભટ્ટ અથવા તો મણિશંકર રત્નજી ભટ્ટ. એમનો જન્મ ક્યાં અને ક્યારે થયેલો છે, તો એમનો જન્મ 1867માં અમરેલી નજીક ચાવડમાં થયેલો છે, બરાબર. એટલે તમને એવું પૂછવામાં આવે કે કયા જિલ્લામાં થયેલો છે, તો શું લખવાનું, અમરેલી, અને જો એમાં ગામ આપેલું હોય તો ચાવડ. કયા ગામમાં થયેલો છે એવું પૂછવામાં આવે તો ચાવડ, કયો જિલ્લો પૂછવામાં આવે તો અમરેલી. એમની પ્રખ્યાત કૃતિઓ જોઈએ તો ગુરુ ગોવિંદસિંહ, સાગર અને શશી, રોમન રાજ્યના દુઃખી સંસાર, માં શિક્ષણનો ઇતિહાસ, સંવાદમાલા, વસંત વિજય અને પતિજ્ઞાન, આ બધી એમની કૃતિઓ છે. ત્યારબાદ આપણે આજના છેલ્લા સાહિત્યકાર જોઈ લઈએ, રમણભાઈ નીલકંઠ. રમણભાઈ નીલકંઠ છે એને મકરંદ નામે પણ ઓળખવામાં આવે છે અને ગુજરાત રાજ્યના ગુજરાતના સમર્થ હાસ્યકાર કહેવાય છે, બરાબર. તો ખાસ યાદ રાખજો ગુજરાતના સમર્થ હાસ્યકાર કોણ છે, તો રમણભાઈ નીલકંઠ. અને મકરંદના ઉપનામ કોને મળેલું છે એવું પૂછાય તો પણ રમણભાઈ નીલકંઠ. એમનો જન્મ 1869ની અંદર અમદાવાદમાં થયેલો છે. એમની કૃતિઓ જોઈએ, ભદ્રમ ભદ્ર, શોધમાં, રાયનો પર્વત, હાસ્ય મંદિર, ધર્મ અને સમાજ ભાગ એક અને ભાગ બે. ધર્મ અને સમાજમાં એમણે બે ભાગ લખેલા છે, ભાગ એક અને બે. તો કેટલા ભાગ છે એવું પૂછાય ધર્મ અને સમાજના, તો બે આવશે. અને બીજું વધારાનું એમના વિશે માહિતી જોઈએ તો આનંદ શંકર ધ્રુવે છે રમણભાઈ નીલકંઠને ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ કહેલા છે. એટલે એવું પૂછવામાં આવે કે રમણભાઈ નીલકંઠને ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ કોણે કહ્યા છે, તો એમાં આન્સર આવશે આનંદ શંકર ધ્રુવ, બરાબર. અથવા તો આનંદ શંકર ધ્રુવે રમણભાઈને શું કીધેલું છે, તો શું નામ આપેલું છે એવું પૂછવામાં આવે તો સકલ પુરુષ, બરાબર. તો ગમે એ રીતે એક્ઝામમાં પ્રશ્ન આવી શકે, એટલે તમારે ખાલી લાઈન યાદ રાખવાની, બરાબર, અને નોટ ડાઉન કરતા રહેજો સાથે સાથે. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ હાસ્ય પ્રધાન કૃતિ ભદ્રમભદ્રના સર્જક છે. એટલે ભદ્રમભદ્ર છે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ હાસ્ય પ્રધાન કૃતિ છે એમની, બરાબર. તો એમના સર્જક છે, બરાબર. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ. મિત્રો, જો તમને અમારા લેક્ચર પસંદ આવતા હોય તો વધુને વધુ શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.